ચલો બાળકો હું સૂચિસો ને જેમ શ્રીશંકર માથે તમને પહેલા ધોરણનો ગુજરાતી વિષય ભણાવીશ. હવે આપણે શું કરીશું, આગળ આપણે શબ્દ બનાવવાના હતા. ચિત્ર આપેલું હોય એમાંથી આપણે ચિત્ર આપેલું હતું એમાંથી આપણે શબ્દો બનાવવાના હતા, બરાબર છે? તે બધાને આવડી ગયું હશે, બરાબર. હવે પાના નંબર 94. હવે પાના નંબર 94માં શું છે, શબ્દ બનાવો. શબ્દો બનાવો અને લખો. હવે આપણે ગયા પહેલી પરીક્ષામાં આપણે આવા ચિત્રો આપેલા હતા, સોરી આવા દોર ફૂલ દોરેલા હતા, એમાં શબ્દો લખેલા હતા, એ આપણે જોઈ અને શબ્દો બનાવવાના હતા. એમાં આપણે શબ્દો બનાવતા બધાને આવડી ગયા છે, બરાબર. તો અહીંયા શું છે, પા પ ડી વા ડી મા ર વા ડી ગ ર ગ ડી. પેલા શબ્દોમાં શું હતું, આપણે અહીંયા શબ્દ આપ્યો હોય એ શબ્દ બનાવવાનો હતો, બરાબર. તો એ કેવી રીતે બનાવતા હતા, આપણે દી અહીંયા દાખલા તરીકે ગ ર વ અ એવા શબ્દો આપ્યો હોય એમાં આપણે અહીંયા આ બે શબ્દો જોડતા હતા. આમાં શું કરવાનું, આ બે શબ્દો જોડવાના. અહીંયા શું લખ્યું છે, વા અને પછી ડી. પહેલાં ડી લખવાનો નથી, પહેલાં શું લખવાનું છે, વા ડી પછી માર વા ડી ગર ગડી ઘા ડી સા ડી એવી રીતે આપણે શબ્દો બનાવવાના છે. અહીંયા મેં શબ્દો લખ્યા છે, સ્વાધ્યાય પોથીમાં તમારે લખવાના છે. અહીંયા શું છે, વા ડી શું છે, વા ડી. અહીંયા મેં જે પેનથી લખ્યું છે એ તમારે લખવાનું છે, ગર ગડી પછી ગા ડી સા ડી, બરાબર. એવી જ રીતે અહીંયા નીચે છે શું છે, મ દા રી. તો શું લખવાનું અહીંયા, મ દા રી બા જ રી બા રી પા દ રી ના રી બી મા રી, બરાબર. આવી રીતે તમારે લખવાનું છે. હવે આ તમારી એક તમારી જાતે બનાવવાનું છે. આ શું છે, હોમવર્ક, બરાબર. આ એક તમારે જાતે બનાવીને શબ્દો લખવાના છે. નીચે આપેલી પંક્તિઓ વાંચો. અહીંયા શું છે, પ્રવૃત્તિ. ઠંડી ઠંડીની મજા, ગરમ કપડાં ગરમ શાલ, બંદાની બદલાતી ચાલ. લાવો શેરડી લીલો પાક, ખાવા મારે જામફળ બોર. દાદા દાદી તાપે તાપ કહેતા સૌને સુંદર વાત. આમાં શું કહે છે, ઠંડી, તો ઠંડીની મજા શું હોય, ઠંડીમાં ગરમ કપડાં પહેરવાની, ગરમ શાલ, ઠંડીમાં બધા કેવા ઠૂઠવાડા ચાલે, ઠંડી લાગતી બધા કેવા ચાલે. પછી શું કહે છે, લાવો શેરડી લીલો પાક. શું કહે છે, તમે શેરડી ક્યારે આવે, કઈ ઋતુમાં આવે, તો શિયાળામાં. તો શેરડી લાવો લીલો પાક, ખાવા મારે જામફળને બોલ. જામફળ કઈ ઋતુમાં આવે, આપણે આગળ ઋતુનું ગીત ગાયા હતા ને, એની અંદર શેરડી હોય બોર અને જામફળ શિયાળામાં આવે.
दादा दादी तापे ताप शू कहे छे बा ने दादा तापणू करी अने तापे अने बधा भेगा थया तो शू करे कहता सौने सुंदर वात। ઋતુનું ફળ શિયાળામાં જામફળ ખાઓ, ઉનાળામાં તરબૂચ ખાઓ, ચોમાસે હું જાંબો ખાઓ, ખૂબ ખાઓ ને તાજો થાઓ, મિત્રોને વેચીને ખાઓ, સૌને આપી હરખાઈ જાઓ। શું કહે છે? શિયાળામાં શું આવે? જાંબુ અને અરે સો જામફળ અને જામફળ અને બોર આવે, તો આમાં જેટલું જામફળ લખ્યું છે। ઉનાળામાં શું શું આવે? તો કેરી, તરબૂચ, પછી શક્કરટેટી, બરાબર, આ બધું ક્યારે ખવાય? તો ઉનાળામાં। ચોમાસે હું જાંબુ ખાઉં, ચોમાસામાં શું ખાય? જાંબુ। ખૂબ ખાઉ ને તાજો થાઉ, સૌને મિત્રોને આપી વેચીને ખાઉ, શું કહે છે? મારા ભાઈબંધોને આપી અને હું વેચીને ખાઉં છું, સૌને આપી હરખાઈ જાઉં। ચિત્ર જોઈ શબ્દ લખો અને અક્ષરોને ફરતે ગોળ કરો। અહીંયા શું છે? ઉપર શબ્દો આપેલા છે, અહીંયા શબ્દ આપેલો છે પિકદાની। પિકદાની એટલે શું? અહીંયા પહેલાં આવું જે સાધુઓ ને એવું બધું હોય ને એવું પિકદાની નાખે, આમાં થૂકે એ લોકો, આ જૈનો જોડે હોય, એ સવારે આપણે આ ઉપવાસ કરતા હોય તો મોં એ લોકો બ્રશ કરીને આમાં આમાં કાઢે, એને પિકદાની કહેવાય। તો અહીંયા પિકદાની લખેલું છે, તો અહીંયા ગોળ કરેલું છે, તમારી સ્વાધ્યાય પોથીમાં ગોળ કરેલું હશે। પછી ચિત્ર શાનું છે? તો મદારી। શેનું ચિત્ર છે? મદારી। તો મ દા અને રી આવી રીતે ગોળ કરવાનું છે। પછી આ શેનું છે? છરી। તો અહીંયા શું લખેલું છે? છરી। તો છ અને રી, બરાબર, આવી રીતે ગોળ કરવાનું છે। અને આ તમારું હોમવર્ક સ્વપોથી માંથી પાના નંબર 94 કલરવની નોટમાં લખવું, તારીખ 15/12/2020, બરાબર। આ તમારું હોમવર્ક છે। અહીંયા હું તમને કેટલાક શબ્દો કાનાવાળા અને માત્રેવાળા તમને લખાઈશ, બરાબર। પહેલાં સાદા શબ્દો છે, પછી કાનાવાળા છે, સાદા અને કાનાવાળા અને માત્રેવાળા શબ્દો છે, કાના માત્રેવાળા શબ્દો છે, એ વાંચીશું અને પછી આપણે નોટમાં લખીશું। ચલો અહીંયા આપણે સાદા શબ્દો છે, કાનાવાળા છે, માત્રેવાળા શબ્દો છે અને પછી કાનો માત્ર બંને હોય એવા કેટલાક શબ્દો પણ આમાં છે, એ આપણે વાંચીશું અને પછી આ શબ્દો આપણે કલરોની નોટમાં લખીશું। તો શું છે? પહેલું બસ, બક, કર, નાક, નાક, માર, આવ, આગ, કામ, કાન, કાર, છાશ, કેદ, આ કેવા શબ્દો આવ્યા? માત્રેવાળા, આ કાનાવાળા આવ્યા, બેન, બામ। તો બેન, બામ, છેદ, આજે અને કેમ, બરાબર, કનક, કમર, કાનન, સાકર, આદર, દબાવ, કાદવ, કરજ, આરસ,
બાકસ કાનાવાળા શબ્દો છે આ. કાનો માત્રે અને કાનો બંને છે આ શબ્દોમાં. બને એક માત્રે અને દને કાનો દાંતો. બે દામ એકર. કેદાર અરજ અરજ. આદમ એ મને. બે રસ અકબર જનાવર કામકાજ. બારગામ સરકાર. સારે ગામા એકાએક. આ ચાર અક્ષરવાળા કહેવાય. પહેલાં બે અક્ષરવાળા, પછી ત્રણ અને પછી ચાર. અનાદર સરકસ. કદાવર આવરદાર. આગમન એક એક મેક. અજગર બાગબાન. કરદાર બારદાન. હવે વાક્યો છે, વાક્યો નાના વાક્યો. આ મામા, આ કાકા, માસા જા, આજે રજા, બે કાન છે, આજે મજા. આજે મજા. બાગમાં બાગમાં રજા. આદર કર. ગાજે જાગે ન મ ન. કાબર આવે છે. કાનન જાગે છે. એક નાક છે. કામ કર. બા જમે છે. એ આવે છે. આ ગાજર છે. કાકા અવાજ કર. આ શબ્દો તમારે નોટમાં લખવાના છે.